કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ગુજરાતીનું એક નિબંધ લેખન જોવાના છીએ. આજના નિબંધનું નામ છે મારા આદર્શ શિક્ષક. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો અને તમારા આદર્શ શિક્ષકનું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી ભલે હું હોય કે બીજા હોય તે કરજો, કાંઈ વાંધો નહીં, પરંતુ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર, ચાલો જોઈએ. તો કે પહેલો મુદ્દો પ્રાસ્તાવિક, બીજો છેલ્લો મુદ્દો ઉપસંહાર. ગમે તે નિબંધમાં બે મુદ્દા સરખા આવે આપણને ખ્યાલ છે. એના પછી પરિચય, એક આદર્શ શિક્ષકનો પરિચય, શિક્ષણ પદ્ધતિ, ઇતર પ્રવૃત્તિઓમાં રસ અને સ્નેહભર્યો વ્યવહાર. બરાબર, ચાલો આપણે શરૂઆત કરીએ. તો કે મારી શાળામાં 25 શિક્ષકો શિક્ષણ કાર્ય કરે છે. કેટલા? 25 શિક્ષકો. લગભગ બધા જ શિક્ષકો સાથે મારે સારા સંબંધો છે, એટલે કે સારું એવું ભરે છે. એ સૌમાં શ્રી નરેન્દ્રભાઈ દેસાઈ મારા આદર્શ શિક્ષક છે. કોણ? તો કે નરેન્દ્રભાઈ દેસાઈ. તમે નિબંધ લખતા હોય તો તમારા જે આદર્શ શિક્ષક હોય તેનું નામ તમારે અહીંયા લખી નાખવાનું છે. એમના સ્નેહાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા ઉજ્જવળ ચારિત્ર સમક્ષ મારું મસ્તક સદા અહોભાવથી નમી પડે છે. તેઓ ખરેખર અમારી શાળાના એક આદર્શ શિક્ષક છે. નરેન્દ્રભાઈનો ઊંચો પાતળો ગૌરવ વર્ણનો દેહ, વિશાળ લલાટ તેજસ્વી આંખો અને હસતો ચહેરો સૌ શિક્ષકોમાં જુદા તરી આવે છે અને ઘણા શિક્ષકો શિક્ષણ કાર્યને કેવળ પોતાની આજીવિકાનું સાધન માનતા હોય છે. નિષ્ઠાપૂર્વક જ્ઞાન પ્રદાન કરવાની કે વિદ્યાર્થીઓના ચારિત્ર ઘડતરની ખેવના પણ બધા શિક્ષકો રાખતા નથી, પરંતુ નરેન્દ્રભાઈને મન શિક્ષણ ક્ષેત્રે સેવાનું પવિત્ર ધામ છે. નરેન્દ્રભાઈનું મન છે તે શિક્ષણ સેવા ક્ષેત્રે એક પવિત્ર ધામ છે. વિદ્યાર્થીના ચારિત્ર ઘડતરને તેઓ પોતાનું કર્તવ્ય માને છે અને તેઓ શિક્ષક પદનું ગૌરવ જાળવી અને વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાની જવાબદારી, જે પોતાની જવાબદારી છે તે નિષ્ઠાપૂર્વક અદા કરતો રહે છે. જેમ કે દિવાળીના દિવસોમાં પણ આપની ચેનલમાં વિડીયો ચાલુ છે, એટલે કે અમે અમારી ફરજ ભૂલ્યા નથી. તમે પણ વિડીયો જોવાની અને તમારા જ્ઞાન વધારવાની, તમારું નોલેજ વધારવાની ફરજ ભૂલતા નહીં. ઓકે મિત્રો, આગળ વધીએ. નરેન્દ્રભાઈ અમને અંગ્રેજી તથા ગુજરાતી ભણાવે છે. એ બંને ભાષાઓ પર તેમનું અદ્ભુત પ્રભુત્વ છે, એટલે કે વધારે પ્રમાણમાં પકડે છે. તે બંને ભાષાઓ વધારે સારી રીતના શીખવી શકે છે. તદુપરાંત અન્ય વિષયોનું પણ તેમને સારું જ્ઞાન છે, એટલે કે બીજા વિષયોનું પણ સારું જ્ઞાન છે. અંગ્રેજી તથા ગુજરાતીના ગદ્ય પાઠો અને કાવ્યો ઉપરાંત આ બંને ભાષાઓનું વ્યાકરણ તેઓ એવી સરસ અને સહજ રીતે શીખવે છે કે બધા વિદ્યાર્થીઓને તેમાં ખૂબ રસ પડે. એમની સરળ, સુબોધ અને રોચક શિક્ષણ પદ્ધતિને લીધે અમારી શાળાના લગભગ બધા વિદ્યાર્થીઓ, એટલે કે તમામ વિદ્યાર્થીઓ અંગ્રેજી તથા ગુજરાતી વિષયમાં હંમેશા સારા ગુણાંક મેળવે છે, એટલે કે સારા ગુણ પ્રાપ્ત કરે છે, સારા માર્ક પ્રાપ્ત કરે છે. એમના વર્ગમાં કોઈ પણ વિદ્યાર્થી પોતાની મુશ્કેલીઓનું સમાધાન નિસંકોચ રીતના મેળવી શકે છે. નરેન્દ્રભાઈના વર્ગમાં શિસ્તનો પ્રશ્ન કદી ઉદ્ભવતો નથી. શું કામ? તો કે દરેક વ્યક્તિ ઓટોમેટિક શિસ્ત જ બેઠેલા હોય છે. નરેન્દ્રભાઈ શિક્ષણ કાર્ય ઉપરાંત શાળાની ઇતર પ્રવૃત્તિઓ પણ સંભાળે છે. શિક્ષણ કાર્ય એના સિવાય શાળાની ઇતર પ્રવૃત્તિ હોય તેને પણ સંભાળે છે. તેઓ શાળાના વાર્ષિકોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વક્તૃત્વ સ્પર્ધાઓ, નિબંધની હરીફાઈઓ વગેરેનું સુંદર આયોજન અને સંચાલન કરે છે. મિત્રો, ઇતર પ્રવૃત્તિનો ફાયદો શું? તો કે મિત્રો, આપણે કહેતા હોય ને ભણેલ ગણેલ, આપણી એક સિરીઝ કાઢી હતી ભણેલ ગણેલ નામની,
એમાં શું હતું તો કે મિત્રો આપણે ભણાવીએ તો છીએ, આ વિડીયોમાં તમે ભણી તો રહ્યા છો, પરંતુ જીવનમાં ગણવું એટલે કે આમ કહેતા હોય ને કે ભાઈ આ માણસ ભણેલો નથી પરંતુ ગણેલો છે, એટલે જીવનમાં ગણવું પણ ખૂબ જ જરૂરી છે. એટલે કે વધારાની ઇતર પ્રવૃત્તિઓમાં તમારો રસ પડે, તમને શીખવવામાં આવે, વિદ્યાર્થીઓને શીખવવામાં આવે, અને જે પ્રવૃત્તિ એવી હોય કે તે જિંદગીમાં કામ આવે, જીવનમાં કામ આવે. બરાબર, અમુક ટોપિક એવો હોય કે જીવનમાં કોઈ દિવસ તમને કામ આવવાનો હોય, તેમ છતાં પણ તમારે ધ્યાનથી ભણવો પડે છે. પછી વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, સમાજ, ગમે એનો હોય, અમુક ટોપિક, કોક ટોપિક એવો હોય, જાજા ભાગના ટોપિક કામ આવે, પરંતુ કોક ટોપિક એવો હોય તો તેમ છતાં પણ તમારે વાંચવો પડે. પરંતુ આ ઇતર વસ્તુ જે છે એ હર હંમેશ આખી જિંદગીમાં સૌ લોકોને કામ આવે, પછી તે ગમે તે ફિલ્ડમાં જાય કે ગમે એમાં જાય, સૌ લોકોને કામ આવે. એટલે કે સાથે સાથે ઇતર પ્રવૃત્તિમાં પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ. એના લીધે જ આપણે ભણેલ ગણેલ નામની સિરીઝ એક બહાર પાડી છે. તે પોતે રમત ગમતના શોખીન અને ક્રિકેટના સારા ખેલાડી છે. અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં અમારી શાળાના અનેક વિદ્યાર્થીઓએ યશસ્વી સિદ્ધિઓ મેળવી છે, તેનું શ્રેય નરેન્દ્રભાઈને, કોને, તો કે નરેન્દ્રભાઈને ફાળે જાય છે. ઓકે મિત્રો, આગળ જોઈ, નરેન્દ્રભાઈનું હૃદય સાગર જેવું વિશાળ છે. તેઓ સૌ વિદ્યાર્થીઓ ઉપર મિત્ર જેવા સ્નેહ રાખે છે. શિસ્તના તેઓ પ્રખર હિમાયતી છે કે ના, તો કે શિસ્તના, છતાં તેઓ જબલ્લે જ ગુસ્સે થાય છે. જબલ્લે જ એટલે કે ક્યારેક જ બહુ એવું થાય તો જ તે ગુસ્સે થાય છે. શિક્ષણમાં નબળા વિદ્યાર્થીઓ પર તેઓ વિશેષ ધ્યાન આપે છે. જે નબળા વિદ્યાર્થી છે વિશેષ ધ્યાન આપે છે. ઘણા ટ્યુશન ક્લાસો એવા હોય કે જેમાં સ્ટાર બેન્ચો બનાવેલી હોય, પ્રો બેન્ચો બનાવેલી હોય, જેની અંદર માત્ર ને માત્ર હોશિયાર વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવે. બરાબર મિત્રો, તો આ હોશિયાર વિદ્યાર્થીઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે, પરંતુ ખરેખર જરૂરી છે નબળા વિદ્યાર્થીઓ પર વધારે ધ્યાન આપવું. તો આ શિક્ષક છે તે નબળા વિદ્યાર્થીઓ પર વધારે ધ્યાન આપે છે. શાળાના વિશ્રાંતિના સમયમાં પણ તેઓ વાંચન કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે જ્ઞાન ગોષ્ઠી એટલે કે જ્ઞાનની વાતોચીતો કરતા જ રહે છે. ખરેખર તેઓ વિદ્યાર્થીઓ માટે આદર્શ અને પ્રેરણારૂપ છે. ઓકે મિત્રો, નરેન્દ્રભાઈ ખૂબ નમ્ર અને વિનયી છે. તેમની રહેણી કહેણી અને વેશભૂષામાં સાદાઈ હોય છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર, સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ તેમનો જીવન મંત્ર છે. વિદ્યાર્થીઓના વાલીઓ સાથેનો તેમનો વ્યવહાર પણ આત્મીયતાથી ભરેલો હોય છે. બરાબર, તેમના મુખ પર હંમેશા પ્રસન્નતાનું તેજ ઝળહળતું હોય છે. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આચાર્ય એમ બધા તેમના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. ખરેખર નરેન્દ્રભાઈ અમારી શાળાનું ગૌરવ છે. આની સાથે સાથે સરસ મજાનો આપનો આ નિબંધ પૂર્ણ થાય છે. હવેના નિબંધનો ટોપિક છે મારા જીવનના ઘડવૈયાઓ, અથવા તો મારું જીવન ઘડનાર વ્યક્તિઓ વિશે આપણે નિબંધ જોવાના છીએ. જો તમને આ નિબંધમાં મજા આવી હોય તો આ નિબંધને એટલે કે આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, દોસ્તો તથા તમારા જે શિક્ષક મિત્રો છે, ગુરુજનો સાથે જરૂરથી શેર કરો. અને હા, તમારા શ્રેષ્ઠ શિક્ષક તમે જેને માનતા હોય તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને જણાવો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો બાય. જય હિન્દ, વંદે માતરમ, આવજો, ધન્યવાદ. અને હા મિત્રો, એક અગત્યની વસ્તુ, જેને વિડીયો નથી ગમ્યો તે વિડીયોને ડિસલાઇક પણ કરી શકે છે, કરજો, પ્રેમથી કરજો, એટલે મને ખ્યાલ આવે કે તમને વિડીયો ગમ્યો છે કે નથી ગમ્યો. ઈમાનદારીથી ગમ્યો હોય તો લાઇક, ન ગમ્યો હોય તો ડિસલાઇક કરી દેજો. ધન્યવાદ. Thank you.